નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ તમામ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર સાત નિયંત્રણ અને સંકલન જેમની અંદર આપણે મનુષ્યના મગજની અંદર ચર્ચા કરી એટલે કે મનુષ્યના મગજના ત્રણ ભાગો અગ્રમગજ મધ્ય મગજ અને પશુ મગજની વાત કરી હવે આજે મગજ છે એમનું રક્ષણ કેવી રીતે થતું હોય છે એટલે કે મધ્યસ્થ ચેતા તંત્ર બરાબર જેને આપણે કહેતા હોઈએ છીએ સેન્ટર નર્વસ સિસ્ટમ મધ્યસ્થ ચેતા તંત્ર જેને કહેવાય સેન્ટર નર્વસ સિસ્ટમ એ કેવી રીતે રક્ષણ પામેલું હોય છે તો મેં તમને કીધું હતું મધ્યસ્થ ચેતા તંત્રમાં કોનો કોનો સમાવેશ થશે ભાઈ મગજ અને કરોડ રજ્જુનો સમાવેશ થશે મધ્યસ્થ ચેતાતંત્રમાં કોનો કોનો સમાવેશ થશે મગજ અને કરોડરજ્જુનો બરાબર તો આ મધ્યસ્થ ચેતાતંત્ર કેવી રીતે રક્ષણ પામેલું છે તો કે છે મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુનું બનેલું હોય છે કોનો કોનું બનેલું હોય છે મગજ અને કરોડરજ્જુનું બનેલું હોય છે મિત્રો મગજ છે એ આપણા શરીરની જુદી જુદી ક્રિયાઓ માટે એક ખૂબ જ અગત્યનું એટલે કે મહત્ત્વનું અને એકદમ કેવું છે નાજુક અંગ છે એટલે તમને મેં જો સિમ્બોલ બતાવ્યો છે કે ભાઈ એમનું વ્યવસ્થિત રીતે સાવચેતીપૂર્વક શું થવું જરૂરી છે રક્ષણ થવું જરૂરી છે એટલે કે એને પ્રોટેક્શન મળવું જરૂરી છે એટલે કે જે મગજ જુદી જુદી ક્રિયાઓ માટે ખૂબ જ અગત્યનું નાજુક અંગ છે જે શેનું બનેલું છે ચેતા પેશી ચેતા કોષોનું બનેલું હોય છે એટલે મિત્રો તેનું સાવચેતીપૂર્વક રક્ષણ થવું શું હોય છે જરૂરી હોય છે મગજમાં મસ્તક તરીકે ઓળખાતી અસ્થિઓની બનેલી પેટીમાં રક્ષણ પામે છે એટલે કે આપણો જે મગજ છે એ મગજની ફરતે મસ્તક પેટી આવેલી હોય છે જેને આપણે બીજું નામ આપીએ છીએ ખોપરી બરાબર તો મગજ છે એ મસ્તક પેટી તરીકે ઓળખાતી અસ્થિ એટલે કે હાડકાઓની બનેલી પેટીમાં રક્ષાયેલું હોય છે એટલે કે મગજ છે એ મસ્તક પેટીમાં રક્ષાયેલું હોય છે આ મગજ જે મસ્તક પેટીમાં હોય છે મસ્તક પેટી એની બનેલી હોય છે અસ્થિઓની એટલે કે હાડકાઓની બનેલી હોય છે જેને આપણે કહેતા હોઈએ છીએ ખોપરી કે જે સામાન્ય રીતે નાની મોટી ઈજા સામે શું આપે છે આપણને રક્ષણ આપે છે મસ્તકની અંદર એટલે કે ખોપરીની અંદર અને મગજની બહાર ત્રણ મસ્તિષ્ક વર્ણો હોય છે કેટલા મસ્તિષ્ક વર્ણો હોય છે તો કે ત્રણ મસ્તિષ્ક વર્ણો હોય છે બરાબર આપણે સમજવા માટે વાત કરીએ તો ધારો કે આપણો આ મગજ લઈએ આ કરોડ બરાબર તો આ મગજની ફરતે એક બે અને ત્રણ મસ્તિષ્ક વર્ણ હોય છે અને આ આવરણમાં મસ્તિષ્ક મેરુજળ નામનું પ્રવાહી હોય શું હોય મસ્તિષ્ક મેરુજળ નામનું પ્રવાહી કે જે મગજને યાંત્રિક આંચકા સામે રક્ષણ આપે છે એટલે કે મગજને ઝીણા ઝીણા થડકા લાગતા હોય આપણે સતત બોલતા હોય આમથી આમ મોઢું ફેરવતા હોય તો આ દરમિયાન મગજને જે આંચકા લાગે છે એ આંચકા સામે શું આપે છે રક્ષણ આપે છે એટલે કે છે મસ્તિષ્કાવરણમાં મસ્તિષ્ક મેરુજળ નામનું પ્રવાહી હોય જે મગજની ફરતે હોય જે યાંત્રિક આંચકા સામે રક્ષણ આપે છે અને આની ફરતે મસ્તક પેટી હોય કે જે હાડકાઓની બનેલી છે અસ્થિઓની બનેલી છે બરાબર જેને આપણે કહેતા હોય ખોપરી તો આ રીતની રચના હોય છે ત્યાર પછી કહે છે મસ્તિષ્કા વર્ણોની વચ્ચે આપણે વાત થઈ ગઈ કે ભાઈ પ્રવાહી હોય જેને કહેવાય મસ્તિષ્ક મેરુજળ કે જે મગજને યાંત્રિક આંચકા સામે રક્ષણ આપે છે એટલે કે પોચી ગાદી જેવું કામ કરે છે એ ઝીણા ઝીણા આંચકાને શું કરી લે છે શોષી લે છે આગળ કરોડરજ્જુ કરોડ સ્તંભ કે પૃષ્ઠવંશ તરીકે ઓળખાતી સખત અસ્થિમય રચનામાં રક્ષણ પામે છે જો મિત્રો હું તમને વાત કરું કે ભાઈ અહીંયા કરોડરજ્જુની વાત કરવા જઈએ તો કરોડરજ્જુમાં પણ ફરતે કેટલા આવરણ હોય છે એક બે અને ત્રણ આવરણ હોય છે કરોડરજ્જુની ફરતે પણ કેટલા આવરણ હોય છે ત્રણ તો કરોડરજ્જુની ફરતે આવેલા ત્રણ આવરણોને કહેવાય તાનિકા શું કહેવાય કરોડ કરોડરજ્જુ એટલે શું કરોડ રજ્જુ એટલે શું તો કરોડરજ્જુ એટલે ચેતાઓનો સમૂહ રજ્જુ એટલે દોરડું થાય શું થાય રજ્જુ એટલે દોરડું તો અહીંયા ચેતાઓનું દોરડું છે ચેતાઓનો સમૂહ છે જેને કહેવાય રજ્જુ તો આ કરોડરજ્જુ છે એની ફરતે ત્રણ આવરણ હોય છે તાનિકા એમની ફરતે શું આવેલું હોય છે તો એમની ફરતે કરોડસ્તંભ આવેલા હોય છે બરાબર કે જે જેભી કોની રચના છે અસ્થિઓની બનેલી જેનાથી એ રક્ષણ પામે છે એટલે કરોડરજ્જુ કરોડસ્તંભ કે પૃષ્ઠવંશ બરાબર આપણે કેવા પ્રાણીઓ છીએ પૃષ્ઠવંશી પ્રાણીઓ છીએ કે ભાઈ જેનું કરોડરજ્જુમાં શું થયું હોય મેરુદંડનું કરોડરજ્જુમાં રૂપાંતર થયું હોય એને પૃષ્ઠવંશી કહેવાય બરાબર તો આવી ઓળખાતી સખત અસ્થિમય હાડકાઓની બનેલી રચનામાં રક્ષણ પામેલું હોય છે કોણ કરોડ રજ્જુ રક્ષણ પામેલું હોય છે ત્યાર પછીનો બીજો પ્રશ્ન ચેતા પેશીનું કાર્ય શું છે ચેતા પેશી કયું કાર્ય કરે છે ચેતા પેશીનું કાર્ય શું છે ચેતા પેશી કયું કાર્ય કરે છે અથવા તો સ્નાયુ પેશી ચેતા ઉર્મી વેગનો એટલે કે ચેતાઓ દ્વારા લઈ આવવામાં કે લઈ જવામાં આવતો જે વિદ્યુત રૂપી ઝડપી સંદેશો છે એનો પ્રતિચાર એટલે કે પ્રતિક્રિયા કેવી રીતે કરે છે ચેતાપેશીનું કાર્ય શું છે સ્નાયુપેશી ચેતા ઉર્મી વેગનો પ્રતિચાર કરે છે કેવી રીતે તો જોઈએ ચેતાપેશીનું કાર્ય તો ચેતાપેશી છે તે સંવેદી અંગોના ગ્રાહીઓ દ્વારા એટલે કે સંવેદી અંગોના સંવેદી કોષો દ્વારા બનેલું હોય સંવેદી કોષોનું તો એના દ્વારા સંવેદના એકત્રિત કરી ભેગી કરે છે આ સંવેદનાને કરોડરજ્જુ દ્વારા મગજમાં મોકલવામાં આવે છે તમે અહીંયા જોઈ શકો છો શું કહે છે સંવેદી જે અંગ છે એ શેનું બનેલું હોય સંવેદના ગ્રાહી કોષો અથવા તો સંવેદનાગ્રાહીમોનું બનેલું હોય છે કે જે આસપાસના પર્યાવરણમાંથી શું એકત્રિત કરે છે સંવેદના તો આ સંવેદનાને કોની મદદથી સંવેદી ચેતા મારફતે ક્યાં લઈ જવામાં આવે છે કરોડ રજ્જુ સુધી લઈ જવામાં આવે છે અને કરોડરજ્જુમાંથી ફરી પાછી સંવેદી ચેતા દ્વારા ક્યાં લઈ જવામાં આવે છે મગજ સુધી અને આપને ખ્યાલ છે મગજ છે શું કામ કરે છે શરીરના જુદા જુદા ભાગોમાંથી આવતી સંવેદનાઓ એકત્રિત કરે છે ભેગી કરે છે અને ભેગી કર્યા પછી એને અનુરૂપ શું તૈયાર કરે છે સંદેશો તૈયાર કરે છે અને તે પછી પ્રેરક અથવા તો કઈ ચેતા ચાલક ચેતા દ્વારા કરોડરજ્જુને મોકલે ને કરોડરજ્જુ દ્વારા આ સંદેશો કોને મોકલવામાં આવે છે પ્રતિચારક અંગ અથવા તો જે તે ગ્રંથીને મોકલવામાં આવે છે અને તે શું કરે છે પછી એને અનુરૂપ કાર્ય કરે છે એટલે આ રીતની આખી સિસ્ટમ હોય છે કરોડરજ્જુ દ્વારા મગજમાં મોકલવામાં આવે છે રેડી આગળ મગજમાં માહિતીનું શું થાય પૃથ્થકરણ મેં કીધું ને અર્થઘટન થાય મગજ છે એ તરત નિર્ણય નહીં લે એ શરીરના જુદા જુદા ભાગોમાંથી આવતી તમામ પ્રકારની માહિતીઓ એકત્રિત કરશે ભેગી કરશે એનું પૃથ્થકરણ કરશે અને પછી આ માહિતી જે કાંઈ આવી છે એ માહિતીને અનુરૂપ સંદેશો તૈયાર કરશે અને આ સંદેશાને પ્રતિચારક અંગના સ્નાયુ કે ગ્રંથિ સુધી લઈ જાય છે હવે કઈ રીતે હું તમને ગ્રંથિ કે સ્નાયુ સુધીની વાત કરું બરાબર હવે સાંભળજો ધારો કે તમને મનપસંદ તમને ભાવતું ભોજન તમારી સામે છે તમને કોઈ પણ વસ્તુ ભાવે છે એ તમારી સામે લાવવામાં આવી છે ઓકે તો મિત્રો હવે સાંભળજો તમને ભાવતી વસ્તુ છો આ કઈ રીતે કામ કરશે તો નાક છે નાકની અંદર ઘ્રાણ ગ્રાહી કોષો છે એ સુગંધ પારક છે કોની તમને મનપસંદ ખોરાકની પછી આ સુગંધને ક્યાં લઈ જશે કરોડરજ્જુ કરોડરજ્જુ દ્વારા મગજ સુધી મગજ અર્થઘટન તૈયાર કરશે અને તૈયાર કરશે કે ભાઈ હમણાં વ્યક્તિ ખોરાક શીખાશે મીન્સ કે મનપસંદ છે એટલે આટલી પ્રેરક ચેતા દ્વારા કરોડજુન કરોડરજુ દ્વારા લાળ ગ્રંથિને ઉત્તેજ છે કોને લાળ ગ્રંથિને લાળ ગ્રંથિને ઉત્તેજતા લાળ ગ્રંથિ દ્વારા શું થાય લાડરસ ઉત્પન્ન થાય લાળરસ એક પાણી જેવું પ્રવાહી છે એટલે આપણે કહેતા હોય મનપસંદ ખોરાક જોતા મોંમાં પાણી આવવું આ ક્રિયા ગરમ વસ્તુને અડો તો ગરમીની સંવેદના કરોડ મગજ સુધી મગજ કરોડરજુન જ્યાંથી પ્રતિચારક અંગ તો હાથ ખેંચી લઈએ જોકે ગરમ વસ્તુની વસ્તુમાં મગજ સંકળાયેલું હોતું નથી પણ એ દર્શાવવામાં આવે છે ચલો સ્નાયુ પેશીનો ચેતા ઉર્મિવેગ પ્રત્યે પ્રતિચાર એટલે કે સ્નાયુ પેશી છે એ ચેતાઓ દ્વારા આવતો જે વિદ્યુતરૂપી ઝડપી સંદેશો છે એ વિદ્યુત રૂપી ઝડપી સંદેશા સામે કેવી રીતે પ્રતિચાર પ્રતિક્રિયા દર્શાવે છે એના વિશે વાત કરીએ તો કે છે કે જ્યારે ઉર્મી વેગ જ્યારે ઉર્મી વેગ એટલે કે વિદ્યુત રૂપી ઝડપી સંદેશો ક્યાં પહોંચે સ્નાયુ સુધી પહોંચે ત્યારે સ્નાયુ તંતુનું શું થાય છે હલન ચલન એટલે કે એની સ્થિતિમાં ફેરફાર થાય છે સ્થિતિમાં થતા ફેરફારને શું કહેવાય હલન ચલન એટલે કે જે જ્યારે ઉર્મી વેગ સ્નાયુ સુધી પહોંચે છે ત્યારે સ્નાયુની અંદર રહેલા જે સ્નાયુ તંતુ છે જે એકબીજાને સમાંતર આવેલા હોય છે તો સ્નાયુ તંતુનું શું થાય છે હલન ચલન મિત્રો કોષીય સ્તરે હલન ચલનની શરૂઆત થાય છે એટલે કે સ્નાયુના જે કોષો છે એ કોષોમાં સ્નાયુ તંતુ આવેલા છે તો સ્નાયુ પેશીના કોષોમાં આવેલા સ્નાયુ તંતુમાં હલનચલનની શરૂઆત થાય છે પરિણામે સ્નાયુ કોષો હલનચલન પામી તેમનો શું બદલે છે આકાર બદલે છે બરાબર આપણે ભણી ગયા છીએ રેખિત સ્નાયુ અરેખિત સ્નાયુ તો આ અરેખિત સ્નાયુ છે તો આની અંદર શું આવેલું હોય તો આ સ્નાયુ તંતુ કો આવેલા હોય આ રીતે હવે હલનચલન થશે એટલે સ્નાયુ કોષો આ સ્નાયુ તંતુનું સંકોચન કરશે પરિણામે સ્નાયુ કોષો તેમનો આકાર શું કરી નાખશે બદલી નાખશે એટલે હવે આ સ્નાયુ તંતુકોની મદદથી સ્નાયુ કોષો આકાર બદલશે ટૂંકા થઈ જશે ટૂંકા થઈ ગયા એટલે શું થઈ ગયું ભાઈ હલન ચલન થઈ ગયું શું થઈ ગયું હલન ચલન રેડી આવું કેમ થાય તો કે સ્નાયુ કોષોમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય સ્નાયુ કોષોમાં આ જે છે એનું હલન ચલન થવા પાછળનું કારણ શું છે ભાઈ વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય એ પ્રોટીનના જથ્થામાં ફેરફાર કરે કોના જથ્થામાં ફેરફાર કરે પ્રોટીનના જથ્થામાં ફેરફાર કરે એટલે કે નવું બંધારણ તૈયાર કરશે એટલે એનો આકાર બદલાશે એટલે કે છે જો સ્નાયુ કોષોમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે જેના કારણે કોના કારણે પ્રોટીનના કારણે તેમનો આકાર અને તેમની વ્યવસ્થા એટલે કે એની ગોઠવણીમાં પ્રોટીનને કારણે તેનો આકાર અને તેની ગોઠવણીમાં વ્યવસ્થાપનમાં ફેરફાર થાય એટલે કોષોમાં ચેતાકીય વીજ આવેગ જે આવેલો છે એની સામે શું થાય પ્રતિક્રિયા બરાબર તમે હાથ ખેંચી લો છો તો હાથમાં જે સ્નાયુ તંતુ છે સ્નાયુ કોષો છે એમાં આવેલું વિશિષ્ટ પ્રોટીન છે એ પ્રોટીનના જથ્થામાં ફેરફાર થાય એટલે એનું સંકોચન થાય હલનચલન થાય એટલે ઓટોમેટિક તમે શું આપી દીધો ભાઈ જો પ્રતિચાર આપી દીધો એટલે વીજ આવેગ એટલે કે ઝડપી સંદેશો જે ચેતા પેશી દ્વારા આવે છે ચેતા કોષો દ્વારા એની સામે ઝડપથી પ્રતિક્રિયા દર્શાવવામાં આવે છે બીજું કે પ્રોટીનની નવી વ્યવસ્થા પ્રોટીનના જથ્થામાં ફેરફાર થશે પ્રોટીન એની વ્યવસ્થા એના બંધારણ એની ગોઠવણીમાં ફેરફાર કરશે તો પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુનો નવો આકાર આપે છે કે જેથી કરીને ચેતા પેશી દ્વારા આવતો જે ઉર્મી વેગ છે એ ઉર્મી વેગ વિદ્યુત રૂપે ઝડપી સંદેશા સામે શું દર્શાવી શકાય પ્રતિચાર દર્શાવી શકાય કોના દ્વારા સ્નાયુ પેશી દ્વારા ટૂંકમાં ઇન શોર્ટ કહેવું હોય તો એવું કહી શકાય કે સ્નાયુ પેશીમાં આવેલા સ્નાયુ કોષોની અંદર વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય એ પ્રોટીનના જથ્થામાં ફેરફાર કરશે અને પ્રોટીનનો જથ્થો છે એનું વ્યવસ્થાપન બદલશે એટલે શું આપી શકશે વીજ ઉર્મી વેગ સામે પ્રતિચાર દર્શાવી શકશે તો આ રીતે એ વીજ ઉર્મી વેગ સામે પ્રતિચાર દર્શાવે છે તો આ પ્રશ્નની અંદર મિત્રો આપણે બે પ્રશ્નો ભણ્યા બરાબર પરીક્ષાની અંદર બે ગુણમાં કે ત્રણ ગુણમાં પ્રશ્નો પૂછાય છે તો આપણે આટલું વ્યવસ્થિત જો એમાં લખીએ તો આપને પૂરા માર્ક્સ મળી શકે તો આ વિડીયોમાં આપણે આટલી માહિતી રાખીએ વધુ માહિતી આવનારા વિડીયો લેક્ચરમાં મેળવીશું ત્યાં સુધી રજા લઈએ અસ્તુ જય હિન્દ જય ભારત